રાજકોટમાં ગાંધીજીની જ રાષ્ટ્રીય શાળામાં 5 લાખથી વધુનો દારૂ મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો. આમ તો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે, કારણ કે રાજકોટ જ નહીં ગુજરાતમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાય છે અને વેચાય પણ છે. ત્યારે રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ગુજરાતમાં જે મહાન વ્યક્તિ મહાત્મા ગાંધીજીએ દારૂબંધી કરાવી તેની જ રાષ્ટ્રીય શાળામાં દારૂનો જથ્થો પકડાતા ગાંધીવાદીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. મળતી માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના હેડક્વાર્ટરમાં દરોડો પાડતા પોલીસને 5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પરંતુ જથ્થો લાવનાર સંદીપ દીક્ષિણી ફરાર થઈ જતાં પોલીસે તેને પકડવા તપાસને ચક્રો ગતિમાન કર્યા છે. રાષ્ટ્રીય શાળામાં એક સંદીપ દક્ષિણી નામનો માણસ રહે છે, જે ગાંધીજી વખતથી એના દાદાને ત્યાં ક્વાર્ટર મળેલું છે અને એના વારસામાં પોતે અત્યારે ત્યાં હાલ રહે છે. એના ઘરની અંદર ઇંગ્લિશ દારૂ પડેલો હોવાની હકીકત કાલે કંટ્રોલ રૂમમાં કોઈએ આપેલી. કંટ્રોલ રૂમે અહીંયા એડીજેને જાણ કરેલી. મારા ડિસ્ટર્બના પીએસઆઈ સાખડા એની ટીમ ત્યાં રાષ્ટ્રીય શાળામાં જઈ અને તપાસ કરેલી. સંદીપ દક્ષિણી નામનો માણસ હાજર નહોતો, પણ તેના રહેણાંક મકાનની અંદર જથ્થો પડેલ હોવાનું માલુમ પડતા તેનો મકાન રહેણાં મકાનનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરતા ઇંગ્લિશ દારૂની કુલ 23 અલગ અલગ બ્રાન્ડની 749 બોટલ અને 5,18,975 દારૂ મળી આવેલ છે. રાષ્ટ્રીય શાળાને અને સંદીપને કોઈ લેવા દેવા નથી. રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓ કે કોઈ કર્મચારીઓ હાલમાં આની અંદર કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. રાષ્ટ્રીય શાળાનું નામ અકબંધ છે. આ અગાઉ મારા કાર્યકાળ દરમિયાન કોઈ રાષ્ટ્રીય શાળામાંથી ઇંગ્લિશનો જથ્થો કે ઇંગ્લિશ દારૂ પીધેલો માણસ પણ મળી આવેલ નથી.